માઇનોર માઇનોર રૂપે પર લખાવડાવ્યું મેં ટાઈમ ટેબલમાં, માઇનોર 113, માઇનોર 113 એમાં છે મુક્તક કાવ્ય, મુક્તક કાવ્ય અને કયું? તો હવે હેડિંગ મારો, જે ચોપડી પૂછતા હતા ને તમે, ભર્તુહરિકૃત, ભર્તુહરિકૃત નીતિશતક. અહીંયા બે જણ બેસો, બેન્ચ ખાલી નહીં રાખશો. નીતિશતક, ભર્તુહરિકૃત નીતિશતક, અને કૌંસમાં લખી દો નિયત અંશ, નિયત અંશ, નિયત અંશ. નિયત અંશ એટલે નક્કી કર્યું છે એટલું જ, હા ને? લખો હવે યુનિટ વન, યુનિટ વન, પછી હું સમજાવું છું. પહેલાં લખો યુનિટ વન, નિયત 15 શ્લોક, 1-15 નિયત, નિયત શબ્દ વાપરજો, હું સમજાવું છું પછી. નિયત 15 શ્લોક, 1-15 યુનિટ ટુ, ઉપર રાખ નોટ, શ્લોક 16-30 યુનિટ ત્રણ, શ્લોક 31-45 યુનિટ 4, શ્લોક 46-60 અને યુનિટ 4 છે ત્યાં તમે લખો સેલ્ફ સ્ટડી, હું સમજાવું છું. લખો યુનિટ 4 છે ત્યાં લખો સેલ્ફ સ્ટડી. પછી બીજું લખો નિર્ધારિત શ્લોકોની સૂચિ પ્રમાણે, એટલે નક્કી કર્યા છે જ, નિર્ધારિત શ્લોકોની સૂચિ પ્રમાણે. પછી બીજી લાઈન પણ લખો, શું કહે છે, અનુવાદ સંદર્ભે શ્લોકનો ભાવાનુવાદ અપેક્ષિત, શ્લોકનો ભાવાનુવાદ અપેક્ષિત, અપેક્ષિત. સમજી લો હવે, માઇનોર 113 જે પેપર છે સંસ્કૃતનું, બરાબર, એમાં શું આવશે? ભર્તુહરિએ લખ્યું છે એ નીતિશતક. હવે નીતિશતક, શતક એટલે હમણાં તમે મેચ જીતી ગયા જોયું, શતક એટલે 100, શતક ફટકારી 100, હોય ને? પણ આપણે 100 નથી ભણવાના, કેટલા ભણવાના છે? 60. કયા? જે નીતિના છે એટલા જ, એટલે નિયત શબ્દ વાપરો, નીતિના છે એટલા જ 60 આપણા અભ્યાસક્રમમાં છે. પછી આપણે લખ્યું 1-15, તો નીતિશતકમાં પહેલો શ્લોક હોય એ ના લીધો હોય, ત્રીજો લીધો હોય તો એ 3 નંબર ગણાય, ભલે આપણો પહેલો હો ને, બરાબર. એ રીતે એ નંબર જોવાના મૂળ નીતિશતકના. હું તમને સમજાવીશ ચોપડી ખોલશો એટલે. ભાષાંતર સાથે સમજૂતી અપેક્ષિત છે લખ્યું, સમજૂતી આપવાની હો ને, એટલે 60 કયા શ્લોકો? નીતિના. પછી શું? તો ભાષાંતરની સાથે સમજૂતી જોઈએ. પછી શ્લોકો જ છે, તો શ્લોકોમાંથી ઊભા થતા બધા જ પ્રશ્નો અને બધી જ ટૂંકનોંધો, બરાબર. યુનિટ 4માં સેલ્ફ સ્ટડી છે, સેલ્ફ સ્ટડી એટલે એક સવાલ અમે આપીશું, એ એસાઇનમેન્ટમાં લઈ લેવાનું. ખ્યાલ આવી ગયું? સમજ પડી ગઈ? અભ્યાસક્રમમાં આ માઇનોરનો અભ્યાસક્રમ થયો. કઈ પુસ્તક લાવવાની થશે? નીતિશતક. ટેક્સ કમ ગાઈડ લાવો તો ચાલે, હા ને? ત્યાર પછી એઈસીનો લખી નાખીએ ને, આપણે લખીએ જ છે. તો હેડિંગ મારો એઈસી, બરાબર ને? લખો એઈસી, એઈસી લેંગ્વેજ સંસ્કૃત, એમાં લેંગ્વેજ સંસ્કૃત નંબર કયો? 115. એઈસી સંસ્કૃત 115, એમાં પાછું લખો સંસ્કૃત કથા સાહિત્ય, સંસ્કૃત કથા સાહિત્ય.
હવે કઈ ચોપડી એમાં એ લખો, પંચતંત્ર. પંચતંત્ર એમાં કયો ભાગ એ પણ લખી લો. હેડિંગ મારો કાકોલુકિયમ, કાકોલુકિયમ, કાકોલુકિયમ એવો શબ્દ છે. કાકોલુકિયમ કાગડાની વાત છે, કાકોલુકિયમ હને. પછી કૌંસમાં લખી લો મૂળ અનુવાદ નિયત અંશ. નિયત અંશમાંથી જ લેવાનું, ચાર કથાઓ છે એટલી જ હને, આપણને આપી છે ચાર કથાઓ. મૂળ અનુવાદ નિયત અંશ, નિયત એટલે નવ કથા છે, પણ આપણે નવ નથી ભણવાની, ચાર જ ભણવાની છે. ધારો કે હું કહું ગુજરાતીની છોકરીઓ, તો નિયત થઈ ગયું કે આ ગુજરાતીની જ બોલાવું છું, ઇંગ્લિશની જ નથી બોલાવતી હું હને, એટલે નિયત એટલે નક્કી કરી દે, બરોબર. હવે લખો યુનિટ વન, યુનિટ વન પંચતંત્ર કાકોલુકિયમ. કાકોલુકિયમ લખવાનું હા, કાકોલુકિયમ, કારણ કે ચાર વિભાગ છે ને. કાકોલુકિયમમાંથી એકથી ચાર કથાઓ, એકથી ચાર કથાઓ. યુનિટ ટુ, યુનિટ ટુ સંસ્કૃત નીતિકથાઓનો, સંસ્કૃત નીતિકથાઓનો ઉદ્ભવ અને વિકાસ, ઉદ્ભવ અને વિકાસ. સાંપ્રત સમયમાં, સાંપ્રત સમયમાં નીતિકથાઓની ઉપાદેયતા એટલે ઉપયોગિતા, નીતિકથાઓની ઉપાદેયતા. આ થયો એઈસી 115નો અભ્યાસક્રમ. બે પુસ્તક લાવવાના, નીતિશતક અને પંચતંત્ર. નીતિશતક સેમાં માઇનોર 113, નીતિશતક. પંચતંત્ર સેમાં એઈસી 115, પંચતંત્ર કાકોલુકિયમ હોને, બરાબર. એ આપણે ભણવાનું આવશે. પહેલામાં ચાર લેક્ચર આવશે, આમાં બે આવશે હોને. ખ્યાલ આવી ગયો, સમજ પડી ગઈ અભ્યાસક્રમમાં?